જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવશું મગની છૂટી દાળ. આપણે રસ ખાવા, રસ સાથે ખાવાની મજા પડી જાય એવી મસ્ત છૂટી દાળ બનાવશું. અને આને આપણે ગુજરાતીઓ ફૂટડી દાળ પણ કહે છે. આપણે મગની છૂટી દાળ બનાવવા માટે મેં 3 કલાક માટે મગની દાળ પલાર દીધી હતી. એકદમ મસ્ત થઈ ગઈ છે. આપણે બાફીને નથી કરવાની, એટલે એકદમ છૂટી અને એકદમ મીઠી આપણી દાળ બનશે. મેં 1 કપ મગની દાળ લીધી છે. 1 કપ આપણે નાનો ચોપરમાં ચોપ કરી લીધી છે ડુંગળી. ત્યારબાદ આપણે મસાલામાં આપણે લાલ મરચું પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર, અને 8 થી 10 પાંદડા આપણે લીમડાના લીધા છે, અને લસણની ખાંડેલી ચટણી લીધી છે. ત્યારબાદ આપણે ગરમ મસાલો લીધો છે 1/2 ચમચી. આપણે ધાણા ભાજી લીધા છે નાના નાના કટ કરીને, અને સ્વાદ પ્રમાણે નિમક લીધું છે. આ એકદમ મસ્ત આપણે છૂટી દાળ બનાવવાના છીએ. રસ સાથે આપણે ગુજરાતીઓનું ફેવરિટ છે ખાવા માટે. હવે આપણે આને વઘાર કરીશું. આપણે એક પેન ગરમ મૂકી દીધી છે, તેમાં આપણે થોડું આપણું ઘરનું દેશી ઘી નાખીશું. ઘી નાખવાથી એકદમ મસ્ત ટેસ્ટ વાળી આપણી છૂટી દાળ બને છે. ત્યારબાદ આપણે તેલ નાખીશું. 2 નાના પાવડા હું તેલ નાખું છું. આપણે આમાં બહુ ઝાઝું તેલ નહીં જોઈએ. આપણે છૂટી દાળ, અને જો તમારે વધારે ખાતા હોય તો તમે નાખી શકો છો. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ નાખીશું 1/2 ચમચી, 1/2 ચમચી ધાણા જીરું આખું. આપણે એકદમ ફૂટી જવા દેવાનું છે. થોડી વાર ઢાંકી દેસું એટલે આપણે ઉડે નહીં. આપણે રાઈ જીરું ફૂટી જાય ત્યારબાદ લીમડા નાખી દેવાના છે. હવે આપણે ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું. આપણે 1 થી 2 મિનિટ માટે સાકળવા દેશું. એકદમ સરસ સકળાઈ જાય ત્યારબાદ આપણે બીજી સામગ્રી ઉમેરીશું. આપણી ડુંગળી સતળાવા આવી છે. હવે તેમાં આપણે ટમેટાની પ્યુરી નાખી દેશું. આપણે જે ચોપર કરી છે તે આ રીતના બધું મિક્સ કરી દેશું. આપણે એકદમ સોફ્ટ થવા દેવાનું છે, એટલે આપણે મસ્ત છૂટી દાળ બને. હવે આપણે આ લસણ વાળી ચટણી છે તેમાં આપણે બધા મસાલા ઉમેરી દેશું. આપણે જો આમાં ડાયરેક્ટ નાખીશું તો આપણે મસાલાનો કલર બળી જશે, એટલા માટે આપણે બધા મસાલા નાખી દેશું. હળદર પાવડર નાખીશ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, અને ત્યારબાદ ધાણા જીરું. તમે ધાણા જીરું ગરમ મસાલો તમે વધારે ઓછો કરી શકો છો. તેમાં આપણે થોડું એવું પાણી નાખીશું. બધું મિક્સ કરી દેશું. આપણે એકદમ મસ્ત મિક્સ કરી દેવું. આપણે આ રીતના બધું પહેલા મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે ઉમેરીશું, એટલે આપણે જરા પણ મસાલાનો કલર નહીં બળે. એકદમ મસ્ત થશે આપણે છૂટી દાળ. હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે હિંગ ઉપરથી નાખવાની છે. આપણે જો તેલમાં નાખીશું તો તેની સુગંધ બળી જાય છે. હવે આપણે હિંગ નાખીશું, અને ત્યારબાદ આપણે થોડી વાર હજી રેવા દેશું. એકદમ મસ્ત આપણી ગ્રેવી બની જાય. હવે આપણે ગ્રેવી પૂરતું આપણે થોડું એવું નિમક નાખીશું. એકદમ ગ્રેવીમાં ચડી જાય. આપણે આ છૂટી દાળ, આપણે ફૂટડી દાળ ગુજરાતીઓમાં કહે છે, તે ઘરે ઘરે આપણે બનતી હશે ગુજરાતમાં. આપણે રસ સાથે એકદમ મસ્ત, આપણે પ્રસંગમાં પણ આપણે રસ હોય તો આપણે ફૂટડી દાળ બનાવે છે. હવે આમાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે નાખી દેશું. બધું આ રીતના મિક્સ કરી દેશું. એકદમ મસ્ત તમે જોઈ શકો છો, એકદમ મસ્ત આપણી ગ્રેવીનો કલર આવવા માંડ્યો છે. હવે
હવે આપણે ગ્રેવી ચડે ત્યાં સુધીમાં ગરમ પાણી થોડું કરી લેશું આપણે. હવે આપણે ગ્રેવીમાં તેલ છૂટું પડવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે મગની દાળ પલાળેલી છે તે નાખી દેશું. આ બધું આ રીતના પેલા મિક્સ કરી દેશું, ત્યારબાદ આપણે ગરમ પાણી ઉમેરીશું એટલે એકદમ મસ્ત થશે. આપણે એક કપ દાળ લીધી છે તો આપણે એક કપ પેલા પાણી નાખીશું, જો જરૂર પડશે તો ફરી નાખીશું. આપણે ગરમ પાણી નાખીશું એટલે આપણે એકદમ મીઠી દાળ થશે. હવે આપણે તેમાં ગરમ પાણી એક કપ કર્યું છે તે નાખી દેશું. જો આપણે જરૂર પડશે તો જ ઉમેરવાનું છે, નહીતર આપણે ઉમેરવાનું નથી. હવે તેમાં આપણે નિમક પણ નાખી દેશું સ્વાદ પ્રમાણે. હવે આને આપણે ધીમે ગેસે આપણે ચડવા દેવાનો છે, 5-7 મિનિટમાં એકદમ મસ્ત ચડી જશે. ઢાંકીને આપણે રાખી દેશું એકદમ સરસ. અને આપણે ધીમો ગેસ રાખવાનો છે, 5 મિનિટ માટે આપણે ચડવા દેશું. આપણે 6 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે તપાસી લેશું. એકદમ મસ્ત અને સુગંધ પણ એટલી મસ્ત આવે છે કે ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત. એકદમ ધીમે ગેસે ચડવા દેશો એટલે આપણે એક કપ સામે આપણે એક જ કપ આપણે પાણી જોશે, વધારે નહીં જોઈ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી છૂટી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપર ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. એકદમ મસ્ત આપણી છૂટી દાળ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ અને એકદમ ફ્લેવર પણ એટલી મસ્ત આવે છે કે આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય. તમે એકવાર આ રીતના બનાવશો તો તમારા ઘરના વારે વખતે તમને બનાવવાનું કહેશે. એકદમ મસ્ત આપણી આ દાળ બને છે, તમે જોઈ શકો છો. એકદમ છૂટી આપણી દાળ તૈયાર થઈ ગઈ છે, રસ સાથે ખવાય તેવી. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.